ગુજરાતમાં આવશે તો ભાજપ જ. વિધાનસભાની ચૂંટણીમાં અમે 151 બેઠકો મેળવીશું. નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રચારમાં આવશે તેમ આજે શ્રાવણના છેલ્લા દિવસે કેવડિયા સુપ્રસિદ્ધ શૂળપાણેશ્વર મહાદેવ મંદિરે પૂજા દર્શને આવેલ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું. ગુજરાતમાં ચૂંટણીઓ ટાણે અનેક પક્ષો લોભામણી જાહેરાતો અને વચનો લઈને આવે છે, જે શક્ય નથી. હાલ આમ આદમી પાર્ટી પણ અશક્ય વચનો અને જાહેરાતોની લહાણી કરી રહ્યું છે, જે શક્ય થવાના નથી. ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રજાનો વિશ્વાસ છે. ભાજપે પ્રજાકીય વિકાસના કામો, સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી તેને પૂર્ણ પણ કર્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કહ્યા મુજબ બીજેપી 151 બેઠકો મેળવી ભવ્ય જીત હાંસલ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતમાં પ્રચાર કરવા આવશે તેમ બીજેપીના સિનિયર નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેવડિયામાં મત વ્યક્ત કર્યો હતો. અમે તો જ્યારથી પોલિટિકલ પાર્ટી તરીકે દેશમાં અને આ રાજ્યમાં કામની શરૂઆત કરી ત્યારથી અમે પ્રજાએ જે જવાબદારી સોંપી એ જવાબદારીમાં અમે હંમેશા સક્રિય રહ્યા છીએ. વર્ષો સુધી જનસંઘના રૂપમાં અમને વિપક્ષની જવાબદારી આપી તો અમે એ જ રીતે સક્રિય રહ્યા અને જ્યારથી અમને પ્રજાએ આશીર્વાદથી ભગવાનના આશીર્વાદ અને કૃપાથી અમને સત્તામાં બેસાડ્યા છે અહીંયા અને દેશમાં ત્યારથી અમે સક્રિય જ છીએ અને પ્રજાએ આપ્યું છે એનું વળતર પણ અમે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂપમાં, વિકાસના રૂપમાં, સુખ અને સમૃદ્ધિના રૂપમાં પ્રજાની અપેક્ષા કરતાં પણ વધારે સક્રિય રહીને, બાકી બધા લોકો એ ચૂંટણી ટાણે સક્રિય થાય છે અને પછી અશક્ય એવા ખોટા લુભામણા વચનો આપીને, પરંતુ મને શ્રદ્ધા છે કે છેલ્લા 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કામો ઉપર જેવી રીતે 6 વખત અમને વિધાનસભામાં બહુમતી આપી છે, ભૂતકાળમાં પણ અન્ય પાર્ટીઓએ ખૂબ મકાન, આવાસ, બાકી બધા લુભામણા વચનો આપ્યા, પરંતુ પ્રજાને વિશ્વાસ છે કે નક્કર કામગીરી એમણે વચનો આપવાના છે અને અમે વચનોનું પાલન કરીને અમે પ્રજા સમક્ષ જવાના છીએ. એટલે ગુજરાતની ખમીરવંતી પ્રજા એ અમે કરેલા કામ ઉપર વિશ્વાસ મૂકીને અમારા ઉપર જ વિશ્વાસ ફરીવાર મૂકશે અને જેમ અમારા માન્ય પ્રદેશ પ્રમુખશ્રીએ કહ્યું છે, 151 માન્ય અમિતભાઈ અને માન્ય વડાપ્રધાનશ્રી પણ આ અંગે ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે. હું ભારતીય જનતા પાર્ટીનું ચિત્ર એકદમ ઉજળું જોઉં છું.